પોરબંદર આર્યકન્યા ગુરુકુળ રેગિંગ મામલે વાલીઓના હોબાળાના 3 દિવસ બાદ પણ હજુ સુધી એક પણ વિભાગે કોઈ નક્કર કામગીરી કરી નથી. પોલીસે ફરિયાદ ન લેતા ચાઇલ્ડ વેલફેર કમિટીએ ફરિયાદ લેતા લેખિત સૂચના આપી હોવા છતાં પોલીસ દ્વારા તપાસ ચાલુ હોવાના ગાણા ગાવામાં આવી રહ્યા છે. પોરબંદરના આર્યકન્યા ગુરુકુળમાં અભ્યાસ કરતી ગ્રામ્ય પંથકની વિદ્યાર્થીની અન્ય બે વિદ્યાર્થીઓના દ્વારા જાતીય સતામણી અંગે અને બીભત્સ ચીઠી અંગે રવિવારે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. આથી ચાઇલ્ડ વેલફેર કમિટીના સભ્ય ચેતનાબેન તિવારી પણ તુરંત ત્યાં દોડી ગયા હતા અને ભોગ બનનાર બાળકી પાસેથી સમગ્ર હકીકત જાણી હતી. ત્યારબાદ ગઈકાલે ચાઇલ્ડ વેલફેર કમિટીની કચેરી ખાતે વાલીઓને અને ભોગ બનનારને નિવેદન આપવા બોલાવતા 30થી વધુ વાલીઓ ત્યાં દોડી ગયા હતા અને 4 વાલીઓ તથા ભોગ બનનાર વિદ્યાર્થીનીએ નિવેદન આપી અને સમગ્ર હકીકત વર્ણવી હતી અને પોલીસ ફરિયાદ કરવા તૈયારી બતાવી હતી. આથી ચાઇલ્ડ વેલફેર કમિટીના પ્રમુખ અતુલભાઈ બાપોદરા, સભ્ય ચેતનાબેન તિવારી તેના લીગલ એડવાઇઝરને સાથે રાખી અને DYSP નીલમ ગોસ્વામીને મળવા દોડી ગયા હતા અને પોલીસ ફરિયાદ કરવા જણાવ્યું હતું. તેઓએ પ્રથમ તો તપાસ કરવાની બાકી હોવાથી ફરિયાદ નોંધવા માટે 24 કલાકનો સમય માંગ્યો હતો, પરંતુ કમિટીના સભ્યો અને વાલીઓ ફરિયાદ નોંધાવવા મક્કમતા બતાવતા 1 કલાક બાદ તેઓને ઉદ્યોગનગર વિસ્તારમાં બનાવ બન્યો હોવાથી ત્યાં પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવા માટે જવા જણાવ્યું હતું. આથી કમિટીના ચેરમેન અતુલભાઈ બાપોદરા તથા સભ્ય ચેતનાબેન તિવારી વગેરે વાલીઓ અને ભોગ બનનારને સાથે રાખી અને પોલીસ મથકે દોડી ગયા હતા, પરંતુ ત્યાં PSI અઘેરા હાજર ન હોવાથી સ્ટાફે તેમના આવ્યા બાદ જ ફરિયાદ લેવા જણાવતા કમિટીના સભ્યો અને વાલીઓએ 1.5 કલાક રાહ જોયા બાદ રાત્રે 9:30 વાગ્યે PSI અઘેરા આવ્યા હતા અને ત્યારબાદ પણ પોતાની ચેમ્બરમાં 15 મિનિટ ફોનમાં વ્યસ્ત રહ્યા બાદ કમિટીના સભ્યો અને વાલીઓને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા હતા. તમામ લોકો ઉદ્યોગનગર પોલીસ સ્ટેશને દોડી ગયા હતા અને રાત્રે 11 સુધી ત્યાં બેઠા હતા, પરંતુ પોલીસે ફરિયાદ લીધી ન હતી અને તપાસ બાદ ફરિયાદનું જણાવ્યું હતું. આથી ચાઇલ્ડ વેલફેર કમિટી દ્વારા રાત્રે જ તેઓને ફરિયાદ લેવા લેખિત સૂચના આપી હતી, તેમ છતાં બીજા દિવસે ફરિયાદ નોંધાઈ ન હતી. આ અંગે PSI KN અઘેરાને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે કમિટીની લેખિત સૂચના મળી છે, આથી ભોગ બનનાર તથા અન્ય લોકોનું નિવેદન અને તપાસ ચાલુ છે, ત્યારબાદ ગુનો નોંધાશે. 3 દિવસે પણ કોઈ કાર્યવાહી ન થતાં વાલીઓમાં નિરાશા જોવા મળે છે. બીજી તરફ બનાવને 3 દિવસ વીત્યા છતાં હજુ પોલીસ તપાસ અને નિવેદનનો દોર ચાલુ છે. ભોગ બનનારને સૌપ્રથમ રવિવારે કમિટીના ચેતનાબેન તિવારી સમક્ષ આપવીતી વર્ણવી હતી. ત્યારબાદ તેઓ પ્રિન્સિપાલની ચેમ્બરમાં તેને લઈ ગયા હતા, ત્યારે ત્યાં પણ સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારબાદ 3જી વખત ચાઇલ્ડ વેલફેર કમિટીના કચેરી ખાતે પણ તે જ બાબતનું પુનરાવર્તન કર્યું હતું, ત્યારે હવે 4થી વખત પોલીસ પાસે પણ સમગ્ર ઘટનાનું નિવેદન સગીર દ્વારા આપવામાં આવ્યું છે. આમ ભોગ બનનારની જ અગ્નિ પરીક્ષા લેવામાં આવી હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે. તો બીજી તરફ ચાઇલ્ડ વેલફેર કમિટીના પૂર્વ ચેરમેન અને આદિત્યાણાના અગ્રણી પ્રકાશભાઈ પંડિતે આ અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ લેખિત રજૂઆત કરી. જે રીતે અગાઉ બાર આશ્રમમાં પણ ગૃહપતિ સામે ફરિયાદ નોંધાઈ હતી, તે જ રીતે આ મામલે ગુનો નોંધવા માંગ કરી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. રવિવારના રોજ આર્યકન્યા ગુરુકુળમાં જે ઘટના બની એ ઘટના અંતર્ગત આજ રોજ જે તે બાળકીના વાલીઓ અમારી પાસે રજૂઆત કરવા આવ્યા છે. હવે અમે એની રજૂઆતને સાંભળશું, બાળકીનું અમે કાઉન્સેલિંગ કરશું, એ પછી બાળકીને કાળજી અને રક્ષણની જે કોઈ જરૂરિયાત છે એમાં ચાઇલ્ડ વેલફેર કમિટી સંપૂર્ણ સાથ અને સહકાર આપશે. એ સિવાય અમારા લીગલ એડવાઇઝર, અમે લીગલ એડવાઇસ પણ આપીશું કે તમે આમાં શું શું પગલાં લઈ શકો અને એ પગલાં લેવાથી તમારે શું કાર્યવાહી આગળની થશે એ માટેની પણ જાણકારી આપશું અને એ લોકોને જે કાર્યવાહી કરવાની હોય એમાં ચાઇલ્ડ વેલફેર કમિટી સંપૂર્ણ સાથ અને સહકાર આપશે. કન્યા ગુરુકુળ પાસે જે વાલીઓએ મને ફોનથી સંપર્ક કરી અને ત્યાં બોલાવી અને મેં દીકરીઓને જે પૂછ્યું અને દીકરીઓએ પોતાની આપવીતી જે કીધેલ છે એ અમે લોકો આજે ચાઇલ્ડ વેલફેર કમિટીમાં ડિસ્કસ કરશું અને એ દીકરીનું રિહેબિલિટેશન કાઉન્સેલિંગ શું થાય એનું પણ અમે લોકો એને હેલ્પ કરશું અને સાથે સાથે સંચાલકો કે જેઓ ગઈકાલે મીડિયામાં જોયું અમે કે સંચાલકો એના પર ઢાક પીછોડો કરવાનો ટ્રાય કરે છે તો સંચાલકોની સામે પણ શું એક દઈ શકીએ એ પ્રમાણેની આજે અમે લોકો ડિસ્કસ કરી અને એના પેરેન્ટ્સ લોકોને ગાઈડ કરી અને એના માટેની જે FIR નોંધાવવાની થશે એ અમારી કમિટી આજે આદેશ કરશે. બેન, સંચાલકોએ ઢાક પીછોડો જ માત્ર નથી કર્યો, એણે જે આરોપ મૂકનાર કન્યા છે, દીકરી છે, એને ખોટી સાબિત કરી છે, ઉપજાવી કાઢેલી ઘટના કીધી છે. આ મામલે પોક્સો એક્ટમાં શું જોગવાઈ છે? પોક્સો એક્ટમાં
એમ જોગવાય છે કે કોઈ દિવસ કોઈ સ્ત્રીને કે દીકરીને તમે ખોટી ના, સુપ્રીમ કોર્ટનો નિયમ છે કે કોઈ સ્ત્રી તમને કઈ સ્ટેટમેન્ટ આપે ત્યારે વિધાઉટ એની ઇન્વેસ્ટિગેશન યુ કાન્ટ સે કે શી ઇઝ અ લાયર. તમે એમાં તકીકાત કરી અને પછી તમે કહી શકો. બાકી એવી રીતના દીકરી જૂઠું બોલે છે અને ષડયંત્ર કરે છે એવા શબ્દ જે એના સંચાલકો કહેતા હતા એ સાચા નથી અને વાહિયાત નથી ને દીકરીની ફેવરના નથી. ખાસ કરીને બીજી કેટલીક દીકરીઓ, હજી બીજી કેટલીક દીકરીઓ સામે આવી છે. હજી ગઈકાલે પરમ દિવસે જયારે હું હતી ત્યારે 7-8 દીકરીઓ તો જુદ જુદા સ્ટેટમેન્ટો જે આપતી હતી એ અત્યારે મીડિયા સમક્ષ ના બોલી શકાય એવી એવી યાતનાઓ દીકરીઓ કહેતી હતી. અને બીજું કે એના વાલીઓ પણ એટલો સહકાર આપીને કહેતા હતા, એટલે જે આ સંચાલકો એમ કહેતા હતા કે આજની દીકરીઓ સ્માર્ટ છે અને જુદી જુદી મનગઢત કહાની બનાવે છે, એવું નથી. આજની દીકરી સ્માર્ટ છે એટલે મીડિયાની સામે આવી જ અવાજ ઉઠાવ્યો જ. પહેલાની દીકરીઓ મોતને ભેટતી હતી, અત્યારના આ સ્માર્ટ જમાનાના લીધે દીકરીએ અવાજ ઉઠાવ્યો છે. એટલે હું એ દીકરીને શાબાશી દઉં છું કે એ દીકરીએ અવાજ ઉઠાવ્યો તો 1000 દીકરીઓ જે આ વેદના સહન કરતી હશે આવા સંચાલકો સામે તો આવું ભવિષ્યમાં થશે નહીં. બાકી ગુરુકુળ એ તો એકદમ સારી સંસ્કારી સંસ્થા છે, સંસ્થા સામે કઈ વાંધો નથી. નાનજી કાલિદાસ મહેતાની આ સંસ્થાનું દેશ વિદેશમાં લોકો કહે છે કે અમે ગુરુકુળમાં ભણેલા છે તો એ સંસ્થા માટે કાંઈ પ્રોબ્લેમ નથી. પણ ત્યાં આ બેસાડેલા કા સંચાલકો છે એની પાસ હિસ્ટ્રી પણ તપાસવી જોઈએ અને જોવું જોઈએ. કારણ કે ગત વખતે જ્યારે હું વુમન કમિશનમાં હતી ત્યારે જે એક સંચાલક છે એક કોલેજમાં હતા ત્યારે પણ એને દીકરીઓની વિરુદ્ધમાં બાથરૂમ દીકરીઓ જાય ત્યારે બાયણા ખખડાવવામાં આવતા હતા ત્યારે એની વિરુદ્ધની ફરિયાદ હતી અને એનો પોલીસે જવાબ લીધેલો હતો. એ પણ તમે વુમન કમિશનમાં જઈ અને તપાસ કરી શકો કે આ તો બધાય ટેવવાળા છે. અને એ એમ કહેતા હતા કે દીકરી ની ત્રીજી સ્કૂલ છે, ચોથી સ્કૂલ છે. પણ આ સંચાલકોનું એ જાણો તમે લોકો કે આની કેટલામી કોલેજ છે, એની હિસ્ટ્રી શું છે. કારણ કે એ દીકરી ઉપર આવું એલિગેશન ન કરે. દીકરી તો નાબાલિક છે અને સ્કૂલ બદલાવતી હોય ને આવી આવી રીતના સજાતીય આવું શોષણ થાય છે એવું દીકરી કોઈ દિવસ જો ના બનતું હોય તો એવી સ્ટોરી બનાવે નહીં. અને એક નહીં એવી અનેક ફરિયાદો હતી અને બધી દીકરીઓ અને વાલીઓ એટલા આવ્યા છે એ કોઈ દિવસ પોતાનું આવું પ્રદર્શન કરવા ન આવે. પણ અમે લોકોએ કીધું કે દીકરીનું નામ બી નહીં કહે, વાલીઓનું નામ નહીં કહે. તમે સેફ રહેશો અને અમારી ચાઇલ્ડ વેલફેર કમિટી તમારી સાથે છે એટલે એ લોકો સેફ સમજી અને કમિટી પર ભરોસો કરી અને આજે અમારે ત્યાં આવેલા છે. ઘટના બનવાથી કેટલીક દીકરીઓએ પોતાના લીવ છટી લઈ અને ત્યાંથી હોસ્ટેલમાંથી પરત ઘરે વહી ગઈ છે, એવી કેટલી દીકરીઓ તમારા ધ્યાનમાં આવી? એવી હું હતી ત્યારે 2 લોકોએ લઈ લીધા એડમિશન હતા. અને કારણ કે આ એમ કહેતા હતા નાગર કે આ એડમિશનનો પ્રોબ્લેમ હોય, વિઘ્ન સંતોષી હોય તો એવું નહોતું. એડમિશન લીકેલી દીકરીએ લિવિંગ સર્ટિફિકેટ લઈ લીધું એટલે એનો મતલબ એમ છે કે એ ઢાક પીછોડો કરવા માંગે છે આ બાબત. તમારી કમિટી પાસે તો આવી અનેક ઘટના આવતી હોય બેન. મહત્વની વાત એ છે કે ગુરુકુળ જે છે એના નાગર અને બેન રંજનબેને જે રીતે મીડિયા સમક્ષ વાત કરી છે કે તપાસ થઈ ગઈ છે અને મામલો તદ્દન ખોટો છે, ગણતરીની કલાકોમાં જ ગુરુકુળે તપાસ કરી લીધી અને નિર્ણય પણ આપી દીધો, એ મામલે શું કહેશો? એ મામલે દીકરીને જ્યારે વાલીઓ ગુસ્સો કરતા હતા ત્યારે દીકરીને પછી આ લોકોએ જે દીકરીએ દીકરી પર ફરિયાદી અને આરોપી હતી એને બોલાવી ત્યારે રંજનબેને કાયદો હાથમાં લઈ દીકરીને તમાચા મારી મારી ગાલ લાલ કરી અને કબૂલ કરાવ્યું. ભલે એ દીકરીએ કર્યું હતું પણ એ તો નાબાલિક છે, કાયદો હાથમાં લઈને દીકરી આગળ કબૂલ કરાવવાનું કામ એનું નહોતું. કોઈ નાનું બાળક છે, સગીર છે, એ ગુનો કરીને આવે, ખૂન કરીને આવે તો એને મારાય નહીં, એને કાઉન્સેલિંગથી અને જજ સમક્ષ એને પ્રશ્ન પૂછી અને એને પ્રેમથી કરાય. એને બદલે જે બિચારી કલ્પ્રિત છે એને તમાચા મારી એવું મને વાલીએ કીધું કે અમે ઊભા હતા મને એમ થયું કે મારી દીકરી આરે આવું કર્યું એટલે હું હમણાં એ છોકરીને થપાટ મારીશ. પણ જ્યારે મેં જોયું કે રંજનબેને ઓલી દીકરી જેની આ ચિઠ્ઠી આવી બીભત્સ લખી હતી એને કીધું બેન મારી ભૂલ થઈ ગઈ, આવું નહીં કરું, એના મા બાપ માફી માગવા માંડ્યા, ત્યારે રંજનબેને એ છોકરીને તમાચા મારીને ગાલ લાલ કરીને હેઠી પાડી નાખી હતી. એના સાક્ષી અત્યારે આ વાલીઓ છે કે જેણે જોયું. બેન તમે જે રીતે વાત કરો છો રંજનબેનની પણ આડકતરી કે ડાયરેક્ટ કબૂલાત કહી શકાય અને સજા પણ આપી છે, આરોપી દીકરી છે એને કબૂલાત પણ કરી છે, છતાં ગુરુકુળ તો એમ કે છે કે કોઈ ઘટના બની નથી. ના ના એટલે એનામાં તહકીકાત કરવું પડશે. એટલા માટે જ પેરેન્ટ્સ લોકો એ ચાઇલ્ડ વેલફેર કમિટી પાસે આવ્યા છે. સામે સંચાલકો છે એ આ ઢાક પીછોડો કરે છે અને જૂઠી વાત બને એના માટે એની સામે પોક્સો એક પણ લાગી શકે કે આવી રીતનો ઢાક પીછોડો ન કરી શકે. ખરાબ વર્તન કર્યું અમારા દીકરી હારી,
ખરાબ સંબંધ છોકરીઓ છોકરીઓ બાંધવા પ્રેશર કરતી અમારી દીકરી અમે ગામ મેળવા ગયા રવિવારે તાર અમને વાત કરી રડતા રડતા કે મારે અમારી છોકરી અરે આવું બને તો પછી અમે એના એને પ્રશ્ન કર્યો પણ અમારો પ્રશ્નનો સોલ્વ કરવાનો તો કહી રહ્યો અમારી વાત ન સાંભળી રંજના મેડમે અમને મળ્યા નહીં મારી દીકરી રંજનાબેનને ત્રણ વાર કમ્પ્લેન કરી છતાં એની કઈ એના એક્શન ન લીધું હવે શું માગણી કરવાની બેન તમારી એને અમારી દીકરીના આક્ષેપને કિસડું ઉડાડ્યું મારી દીકરી માથે કે ખોટું બોલે આમ છે મારી દીકરી રાતથી ઉઠે ને નિંદર નથી કરતી રાતથી ઉઠી જાય નિંદરમાં એટલું માનસિક એને ઓલું થયું મનમાં મગજમાં તમારી શું માગણી છે હવે આની ઉપર શું એક્શન અમારી વાગડે અમારી દીકરીને તો અમે એલસી લઈ આવ્યા ને આથી કે અમારી દીકરીને તો અમે બસાવી લીધી પણ ના જે છોકરીઓ છે જે હોસ્ટેલમાં છે એને બસાવવાની અમારી માગણી છે કે એના એના હું કંઈક કાર્યવાહી કરો તમે આજે ક્યાં આવ્યા તમે આજે અમે સાઇલ હેડ સાઇલ હેડ બસ રેડી ઓકે અમે અહીંયા ચાઇલ્ડ વેલફેર કેર હોમ છે ને ત્યાં આવ્યા ગુરુકુળમાં બીજા બે પાછલા બે દિવસથી બધું જોયું કર્યું પછી આ એક ભોગ બનનારી છોકરીનું બધું સાંભળ્યું નિવેદન એના વાલીઓનું અમારા બધા સપોર્ટિવ હતા એ બધા જોયું મારી છોકરીઓને તો સદનસીબે કંઈ જોયું જ નથી પણ એ ત્યાં આ વર્ષથી ભણે છે ને મને થોડુંક કહ્યું કે આ વસ્તુ ડીપલી જાણવી જોઈએ પછી તેથી તેથી મેં મારી છોકરીને કાઢી લીધી હોસ્ટેલમાંથી કોઈ લિવિંગ બિવિંગ લીધું નથી ડીલ કરે છોકરીઓ અરે અલગ અલગ સ્વભાવની છોકરીઓ એને અલગ અલગ રીતે બધી ડીલ કરે ને જે રીતે રે એવી રીતે રે એ લોકો કઈ દખલ દે ને એના પાંચ પૈસા હાટું થાય ને બધું હાલતું એમ હાલવાથી અમારે એના પાસેથી કઈ ન જતું એ ભલે એનો ધંધો ફલી બેઠા હોય તો અમારે અમારે ન્યાય જોઈએ અને છોકરીઓની સલામતી માટે આ કાં તો આ સંસ્થા બંધ થાય અને કાં તો આ સંચાલકો બદલી જાય